नमस्कार दर्शक मित्रों, नवसारी ऑल आर्टिस्ट ग्रुप द्वारा आयोजित पद्मावती फाइनेंशियल सर्विस प्रेजेंट्स सपोर्टेड बाय अजय टेक अवे फूड एंड नवसारी विजलपुर नगरपालिका साउथ गुजरात आइडल नी अंदर आपनो हार्दिक स्वागत थाय छे। आज रोज अमे आपने बीजा एक कलागुरुनी टीम साथे परिचित करावा जई रह्या छे के जेओ आजे नवसारी नी अंदर हार्मनी ग्रुप चलावी रह्या छे। जी हाँ, हार्मनी म्यूजिकल ग्रुपना राज पटेल अने संगीताबेननी साथे आपने आजे मुलाकात करावीशुं। आ तमाम कलागुरुओने मुलाकात करावा पाछळनुं एकमात्र कारण ए छे के ज्यारे आप स्पर्धक सेकेंड राउंडनी अंदर सिलेक्ट थशो तो कया कलागुरु आपने तालीम आपशे। जी हाँ, गायकीनी तालीम होय, पर्सनालिटी डेवलपमेंटनी तालीम होय, कई रीते प्रेजेंट थवुं तेनी तालीम होय, એ સર્વ હકીકત આપ સુધી પહોંચે એ માટે કરી અમે એક પછી એક કલાગુરુઓને આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે। તો આજ રોજ હાર્મની મ્યુઝિકલ ગ્રુપના રાજ પટેલ અને સંગીતાબેનની સાથે આપણે મુલાકાત કરીશું, જાણીશું એ શું કહી રહ્યા છે। મારું નામ રાજ પટેલ છે, હું સંગીત ક્ષેત્રે 2016થી જોડાયો છું અને આ ફિલ્ડમાં આવ્યા પછી મને એવું લાગે છે કે જીવનમાં સંગીત સાથે જોડાયેલા તમે રહો તો તમારી ઘણી બધી બીમારીઓ પણ દૂર થઈ શકે છે। મારો મૂળ બિઝનેસ છે સિવિલ કન્સ્ટ્રક્શનનો, હું પોતે એક સિવિલ કોન્ટ્રાક્ટર છું, પરંતુ આ ફિલ્ડમાં આવ્યા પછી મને પોતાને પણ માનસિક ઘણો તણાવ, થાક અને ઘણા બધા પ્રોબ્લેમ્સ છે જે આનાથી મને ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન મને મળી ગયું છે। અને અમે 2018થી અમે આ હાર્મની મ્યુઝિકલ ગ્રુપ અને હાર્મની મ્યુઝિકલ એકેડેમી સંસ્થાને અમે શરૂઆત કરી અને તેમાં અમે ઘણા બધા પ્રોગ્રામ્સ કર્યા, ઘણા બધા સ્ટેજ શો કર્યા છે અને સાઉથ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ અમે જઈને શો કર્યા છે અને આજે પણ કરીએ છીએ। અને અમારી એકેડેમી થ્રુ અમે એવા એવા છોકરાઓ તૈયાર કર્યા છે કે જે આજે પોતે પણ આજે પ્રોફેશનલી બિઝનેસ કરીને કમાતા થઈ ગયા છે, પોતે સ્ટેજ શો કરે છે, પોતે પ્રોગ્રામો કરે છે। અને અમારો હેતુ એક જ છે કે આ કળા જેનામાં છુપાયેલી છે તેને બહાર લાવી અને જેટલી બને તેટલી લોકોને અગાડી અમે રજૂ કરીએ, માણસ એમાંથી બે પૈસા કમાઈ શકે, પોતાનું ગુજરાન ચલાવી શકે, એ જ અમારી મહત્વાકાંક્ષા છે। સંગીતમાં કેટલી તાકાત છે એ હું તમને મારો પોતાનો જ એક દાખલો આપું કે 2020માં જુલાઈમાં મને પોતાને એક હાર્ટ એટેક આવેલો હતો અને પછી રિપોર્ટ કઢાવતા એવી ખબર પડી કે મને બાયપાસ કરવું પડે તેવું હતું। મારું 7 જુલાઈ 2020 મારું બાયપાસ થયું અને બાયપાસમાંથી હું એક જ વીકમાં મેં ડિસ્ચાર્જ લીધું સુરત હોસ્પિટલમાંથી, મહાવીર હોસ્પિટલમાંથી। ત્યારે મેં ડૉક્ટરને એક જ સવાલ કરેલો કે હું શું ખાઉં, શું પીવું, મેં ડાયટ ચાર્ટ નહોતો માગ્યો, મેં ફક્ત ડૉક્ટરને એક જ સવાલ કર્યો કે સાહેબ હું માઇક ક્યારે પકડીશ જેથી કરીને હું આમાંથી વહેલો બહાર આવું। મને બ્રિથિંગની, હવે બાયપાસ કરીએ ત્યારે પણ એક બ્રિથિંગની એક્સરસાઇઝ આપવામાં આવે અને તમે નહીં માનો, મેં 20 દિવસ પછી મેં માઇક પકડી લીધું હતું હાથમાં અને તે પછી મેં ધીમે ધીમે ગાવાનું ચાલુ કરી દીધું। તમે હું 1.5 મહિનામાં તો હું એકદમ કમ્પ્લીટલી રિકવરી સાથે બહાર આવી ગયેલો અને આજની તારીખમાં મને કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી, કંઈ જ નથી। એટલે સંગીતમાં એટલી બધી તાકાત છે કે તમે એને એક વખત પચાવી દો, તમે એને એક વખત તમારો ગુરુ મંત્ર બનાવી દો, તમે જીવનમાં કોઈ જગ્યાએ તમે પાછા પડશો નહીં। અને કોઈ રોગ એવો નથી જે સંગીતથી મટતો નથી। અમારી એકેડેમીમાં જે છોકરાઓ તૈયાર થાય છે તેને અમે અમારા ગ્રુપમાં પ્લેટફોર્મ આપીએ છીએ અને અમે જ્યાં પણ શોઝ કરીએ છીએ, પ્રોગ્રામ કરીએ છીએ, ત્યાં અમે એ લોકોને ચાન્સ આપીએ છીએ, એ લોકોને એક પ્લેટફોર્મ આપીએ જેથી કરીને
કાલે ઉઠીને તે લોકો પોતે પોતે પણ સર્વાઈવલ થઈ શકે, બે પૈસા કમાઈ શકે. અને આજે તે વસ્તુ કરી રહ્યા છે છોકરા. અને હવે હું તમને એક કિશોરદાનું એક સારું એક સોંગ તમને સંભળાવું છું, જેની બે લાઈન, અગર તુમ ન હોતે પિક્ચરનું. ન જાને ક્યું દિલ સે યે આવાઝ આઈ, મિલન સે હૈ બઢ કે તુમ્હારી જુદાઈ, ઇન આંખોં કે આંસુ ન કહેલાતે મોતી, અગર તુમ ન હોતે, અગર તુમ ન હોતે. આ સાઉથ ગુજરાત આઇડલમાં કલાગુરુ તરીકે એમને જે સ્થાન આપવામાં આવ્યું છે તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારી ટીમમાં જે પણ સ્ટુડન્ટ અમને મળશે તેને અમે એટલું સચોટ માર્ગદર્શન આપીને શીખવીશું કે તે કોઈ પણ જગ્યાએ પાછું નહીં પડે અને તેને ઉપર લાવવાની તમામ જવાબદારી અમારી રહેશે. અને અમે એ વસ્તુ કરીશું અને એ અમે સાબિત કરી બતાવીશું. નમસ્તે, હું સંગીતા કંસારા, નવસારીથી. સંગીત વિશે જો કહીએ તો એ બહુ એક રસપ્રદ સબ્જેક્ટ છે. અને લગભગ હું 15-16 વર્ષની હતી ત્યારે શાસ્ત્રીય સંગીત હું શીખેલી, પરીક્ષા પણ આપી હતી. પણ પછી મેરેજ થયા પછી ફેમિલી લાઈફની જવાબદારીથી લગભગ 15-20 વર્ષ હું થોડી અળગી રહી, છતાં પણ ગરબા અને સુગમ તો મારું ચાલુ હતું. અને ત્યાર પછી કરાઓકે સિસ્ટમ નવી આવી તો એ બી બહુ ઇન્ટરેસ્ટેડ લાગી, તો એની સાથે ગાવાનું ચાલુ કર્યું. અને આજે ગાઈને અમે ગાતા 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 થયા અને એક આજે અમે સંસ્થા ઊભી કરી, હાર્મની મ્યુઝિકલ એકેડેમી, અમારું ગ્રુપ પણ છે. તો એમાં ઘણા બધા સિંગર્સોને અમે લઈને આ ગ્રુપ સાથે ચાલતા છે અને ઘણું ડેવલપમેન્ટ કર્યું છે અમે, અમારી મહેનતથી કર્યું છે. ઇન શોર્ટ, હાર્મની ગ્રુપ અમે મેમ્બર્સો ભેગા કરીને એક ગ્રુપ બનાવ્યું અને આજે અમારું ઘણું ડેવલપમેન્ટ છે. અને સારા પ્રોગ્રામો કરીએ છીએ, નવસારીમાં કરીએ છીએ, નવસારીની બહાર કરીએ છીએ. અને સારું અમારું ડેવલપમેન્ટ બી છે આમાં. મને બહુ ખુશી થઈ છે કે આજે સાઉથ ગુજરાત આઇડલની જે કોમ્પિટિશન થઈ રહી છે એની અંદર જે હિડન આર્ટિસ્ટ છે તે લોકો આવી રીતે બહાર આવશે અને કલાગુરુ તરીકે અમને જે એક પદવી આપી એને માટે બી અમારી અમારી ખુશી છે. અને અમારે અમારાથી બનતી કોશિશ અમે કરીશું કે એ બચ્ચાઓ બી ને અમે નોલેજ આપી શકીએ અને જેટલું બને એટલું અમે એ લોકોને આગળ લાવવાનો પ્રયત્ન કરીશું. એક ગુજરાતી ગઝલની બે લાઈન સંભળાવું. દિલમાં કોઈ ની યાદ ના પગલા રહી જે પ્રમાણે આપે રાજભાઈ અને સંગીતાબેનને સાંભળ્યા
અને એ પણ આપણા કલાગુરુની ટીમના એક સદસ્ય છે, સભ્ય છે, અને તેઓ પણ આપને તાલીમ આપશે. તો જો હજુ પણ આપ આપની એન્ટ્રી મોકલાવવાના બાકી રહી ગયા હોય તો અમારા દર્શાવેલા નંબર ઉપર ફોન કરી વધુ માહિતી મેળવી આપ આપનો વિડીયો અમારી ચેનલ ઉપર પ્રસારિત કરવા માટે મોકલી શકો છો. આપના મોકલેલા વિડીયોને દેશ પરદેશની અંદર લોકો જોશે અને એ લોકો આપણને વોટ આપશે, કારણ કે દરેક વ્યૂવર્સને 40% વોટ જનતાના મળવાના છે. તો આવા અભૂતપૂર્વ કાર્યક્રમની અંદર જોડાવા માટે આજે જ તમારો વિડીયો અમને મોકલાવો અને નિહાળતા રહો નવસારી લાઈવ.